અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના શિવરાજપુર ગામના ખેડૂતો હળદર ખીરા કાકડી તેમજ ટામેટાના ગ્રીન હાઉસમાં ખેતી કરીને અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે ખેડૂતો છેલ્લા બે વર્ષથી એકસો વીઘામાં હળદર અને વીસ એકરમાં ખીરા કાકડીની ખેતી કરીને ખૂબ સારી આવક મેળવી રહ્યા છે ગુજરાતમાં અન્ય રાજ્યોની તુલનામાં ખેતી ક્ષેત્ર વધુ વિવિધતા છે ખાસ કરીને બાગાયતી પાકો તથા શાકભાજી પાકોના વાવેતરમાં મોખરાનું સ્થાન ધરાવે છે શાકભાજી પાકો પૈકી વેલાવાળા શાકભાજી પાકોનો એક મોટો વર્ગ છે અન્ય પાકોની સરખામણીમાં વેલાવાળા શાકભાજી પાકોમાં પાંચથી આઠ ગણું વધુ ઉત્પાદન પ્રાપ્ત થાય છે અમે સમૂહમાં ખેતી કરીએ છીએ એમાં ગ્રીનહાઉસ નેટહાઉસ પણ અમારી જોડે છે બાકી ઓપનમાં પણ અમે કરીએ છીએ ને એમાં ગ્રીનહાઉસ નેટહાઉસ જે છે એમાં વધારે પડતી અમે ખીરા કાકડીનું વાવેતર વધારે કરીએ છીએ અને એની સાથે ટામેટા પણ ખરા બાકી મરચાંના પણ વાવેતર જોડે કરીએ છીએ અને નવા વર્ષે કંઈક નવું કરવાનું પણ પ્લાનિંગ છે જ અમારું નવા વર્ષે અમારે અહીંનું વાતાવરણ થોડું અનુકૂળ ઓછું છે સ્ટ્રોબેરી માટે પણ અમે એ પણ અખતરો કરવાના છીએ અને સ્ટ્રોબેરી એકાદ એકરમાં અમારું પ્લાનિંગ છે એટલે અનુકૂળ આવશે તો બીજા વર્ષથી અમે એ વધારીશું એટલે આવા એક સમૂહમાં છીએ એટલે આવા નવા નવા ખતરા કરવાના પ્લાનિંગ છે અને એ રીતે અમે કરીએ પણ છે અમારે ગામના બધા જ પંદરથી વીસ કિલો તો મળી અને સામૂહિક ખેતી કરીએ છીએ અને એમાં સેલમ હળદર છે સોયક્યુ ગામ બાકી ટામેટી આ કાકડી છે ટામેટા બી છે રાયડો છે અને એરંડા પણ છે અને આ બધું અમે સારી રીતે મેનેજમેન્ટ કરી અને એગ્રોમિનિસ્ટ રાખ્યા છે એની સલાહ સૂચનથી અમે લગભગ બધું મોટાભાગે ઓર્ગેનિક જ કરીએ છીએ અને આ રીતે અમે ખેતી કરતા રહ્યા છીએ અમે સેલમહાલ દરવાયેલી છે અને ફાયદા મત એ જ કે એની એનો કલર અને સ્મેલ સારી છે થોડી ડિમાન્ડ સારી છે બીજા કરતાં